ખેડૂતો નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. આજે ખેડૂત આંદોલનનો 10મો દિવસ છે. દિલ્હીમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે યોજાયેલી હાઈ પ્રોફાઇલ બેઠકમાં 5મા સ્તરની ચર્ચા પણ નિષ્ફળ ગઈ છે. સરકારે નવા કૃષિ કાયદાઓમાં સંશોધનનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ખેડૂતોએ ઠુકરાવી દીધો છે. નવા કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ છે. દરમિયાન સરકારે ખેડૂતો સાથે 9 ડિસેમ્બરે વધુ એક વખત ચર્ચા કરવા બેઠકનું આયોજન કર્યું છે, પરંતુ આ પૂર્વે 8 ડિસેમ્બરે ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનનો અમલ કરાવવામાં આવશે. સરકાર સાથે આગામી બેઠક પૂર્વે ભારત બંધને સફળ બનાવવા ખેડૂતો દ્રઢ નિર્ધાર ધરાવે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના રસીકરણની વ્યવસ્થા અંગે અગત્યની ઘોષણા કરી છે. રાજ્ય સરકાર આ પ્રક્રિયા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવશે. સૌથી પહેલાં રાજ્યના આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવશે, ત્યાર પછી સુરક્ષા કર્મીઓને, તેમજ ત્યાર પછી 50 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં પણ પ્રથમ તબક્કામાં 12,000 લોકોને કોરોનાની રસી આપવામાં આવશે, જેમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા મહિલા પોલીસકર્મી અમિતા જોશી સુરતમાં PSI તરીકે ફરજ બજાવતા હતા. તેમણે પોતાના પોલીસ ક્વાર્ટરમાં સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારી આપઘાત કરી લેતા ખળભળાટ થયો છે. આપઘાતનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે તપાસ આરંભી દીધી છે. જામનગર નજીક આવેલ વાલસુરા નેવી મથક પર નેવી ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે બીટિંગ રિટ્રીટનો સમારંભ યોજાયો હતો, જેમાં નૌસેના બેન્ડ દ્વારા આકર્ષક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. તાલીમાર્થી જવાનોએ સાહસિક કર્તવ્યો રજૂ કર્યા હતા.